સૃષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો. શ્રીમદ ગોકુલ ચતુર્થપીઠ સાથે સંલગ્ન કપડવન શ્રી ગોકુલનાથજી મંદિરમાં પૃષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યનો 546મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે પૂર્વ સંધ્યાએ કીર્તન સમાજનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દિવસે સવારે મંગળા આરતી, ગાય પૂજન, મંદિરની પ્રદક્ષિણા, ગુરુપૂજન, રાજભોગમાં માળા તિલક દર્શન તથા ફૂલ મંડળીનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરના મુખ્યાજી ગોપાલ પુરોહિત, વૈષ્ણવજન કમિટીના પ્રમુખ પંકજ શાહ, સજાવટવાળા મંત્રી કીર્તન પરીખ તથા શ્રી વલ્લભ સેવક સમાજના પ્રમુખ જ્યોતિષભાઈ કંસારા અને વૈષ્ણવ મહિલા મંડળના હોદ્દેદારો તથા સદસ્યો વગેરે દ્વારા ધર્મ લાભ લેવામાં આવ્યો હતો. આ શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત નીતિનભાઈ કેશા ચોકસી, ચંદ્રિકાબેન વિશા તથા કમલેશ એન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં નિશાન ડંકામાં મુખ્યાજી મેહુલ, જીતેશ રોહિત, દર્શન કિશન પરીખ તેમજ બગીમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપને પધારવા માટે અશોકભાઈ સી વ્યાસ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. શોભાયાત્રા નિઝ મંદિરમાં પરત ફર્યા બાદ શયન આરતીના દર્શન કરાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રેવન્યુ તથા પોલીસ સત્તાવાળાઓએ સામતો બંદોબસ્ત ગોઠવી કાયદો અને પરિસ્થિતિ જાળવવા પ્રશંસનીય કામગીરી અને કાર્યવાહી કરી હતી.